वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ ત્રણ એમાં માંડવી ગામની કથા લખે છે માંડવીમાં ખયો ખત્રી યાદિક જે હતા વેદાંત્યો એને મહારાજે પરાભવ કરી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો છે અને મહારાજે બધાઈને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી પોતાના સ્વરૂપને વિશે જોડ્યા છે આગળ સ્વામી આવે લખે છે પૂર અગિયારમું અને તરંગ ચાર श्रीहरि वर वेदान्त की दोषीन की ए बात सो सब सून के चरन परे हर खात सो कहन लगे ब्रह्म तुम साक्षात ઉદાર હમારે કરણહિત રહે આયારાત ઉદાર હમારે કરણહિત રહે આય શ્રી શ્રીહરિએ વેદાંત વિષયક નિર્દોષ વાત કરી તેને સાંભળીને બધા વેદાંતિઓ હરખથી શ્રીહરિના ચરણોમાં પડ્યા અને તેઓ કહેવા લાગ્યા કે આપ સાક્ષાત પરબ્રહ્મ છો અમારો ઉદ્ધાર કરવા માટે અહીં માંડવીમાં આવીને રાત રોકાયા છો જન્મ મૃત્યુ યમયાતનાને લક ચોરાસીને અમે ધૂળ જેવું સમજતા હતા તેને અત્યારે આપે સાચું કરી દીધું છે અમારા પિતા પિતામહ વગેરેની ઉપરની અતિત પિતૃ પરંપરા પોતાને અકર્તા માનતી હતી તેને લીધે તેમને અનેક પ્રકારના પાપ કર્યા છે આ જે વેદાંત્યો હતા એને શ્રીજી મહારાજે જન્મ મૃત્યુ યમપુરી અને લક ચોરાસી આ ચારને એ લોકો ધૂળ જેવી માનતા હતા કે આ તો બધું ખોટું છે બ્રહ્મ અમારી જાત હું તો અકર્તા છું બધું જ કરવાનું છતાં પણ અકર્તા નહીં બીગડા નહીં સુધરા દારૂ પીવું તોય બગડેલો નથી અને અમૃત પીવું તો સુધરેલો નથી ગંગાનું પાણી પીવું કે ટાંકાનું પાણી પીવું બે સરખું માંસાહાર કરું કે શાકાહાર કરું બધું સરખું આવી રીતની અમારી અકર્તાપણાની સમજણ હતી અકર્તા એટલે બધું કરવાનું ખરું પણ પોતાને અકર્તા માનવાના હું કાંઈ કરતો નથી વિષય ભોગ ભોગવવાના પણ પોતાને જો અકર્તા માનો તો વિષય ભોગ તમારું કશું બગાડી શકતા નથી આવી રીતની ઊંધી સમજણ અમારા પિતા પિતામાં અમારી પેઢીઓમાં ચાલી આવ્યું લોકોએ બહુ પાપ કર્યા આજે ખબર પડે છે કે અમારા આગલી પેઢીઓએ આટલા પાપ કર્યા છે પાપ તો સાચું છે જમપુરી તો સાચી છે ભગવાન સિવાય ભગવાનને છોડીને કોઈ પણ આ કર્મ ભૂમિ ઉપર આવે એને બધા જ રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડે છે એક ભગવાનને બાકાત રાખીને ભગવાનના મુક્ત થઈ જાય છે જ્યારે ભગવાનના ધામના મુક્ત થઈ ગયા ત્યાં કશું નથી પણ આ પૃથ્વી પર ભગવાન સિવાય કોઈ પણ દેહને ધારણ કરે ચાહે મુક્ત ધારણ કરે ઈશ્વર ધારણ કરે દેવતા ધારણ કરે તો બધાને રૂલ્સ રેગ્યુલેશન શાસ્ત્રના ફોલો કરવા પડે છે એક ભગવાન જ એવા છે જે અલિપ્ત છે જે બધું જ કરી શકે છે છતાં પણ એ કરવા છતાં અકર્તા છે ભગવાન જ છે એને કોઈ દોષ ના લાગે એ મૃગ્યા કરશે તો ભગવાનને દોષ નહીં લાગે જુગાર રમશે તો એ ભગવાનને દોષ નહીં લાગે ભલે એનો નિષેધ છે એ કોઈને મારી દેશે તો એ ભગવાનને દોષ નહીં લાગે પારકી સ્ત્રીઓ આરે એ રાસ રમશે તો એ ભગવાન છે ને એને કોઈ દોષ નહીં લાગે ભગવત તત્વ એક જ એવું છે જે નિર્દોષ નિર્દોષ ને નિર્દોષ ભગવત તત્વ સિવાયના બીજા કોઈ પણ ચૈતન્ય તત્વો છે એ તમામને ભગવાનનું બંધારણની અંદર રહે તો જ એનું હિત થાય બાકી તો શાસ્ત્રમાં ત્યાં સુધીની વાત છે અક્ષરધામમાંથી સ્વતંત્ર થકો કોઈ મુક્ત આવેલો હોય અને એ પણ જો અહીં કુસંગનો યોગ કરે તો બે પાંચ જન્મ બીજા ધરવા પડે એટલો ખતરનાક આ લોક છે બે પાંચ જન્મ ધરવા પડે એવો આ ગુંદર જેવો ફેવિક્વિક જેવો ખતરનાક ચોટાડ દેવો આ લોક છે માટે ભગવાનનું બંધારણ અહીં કે છે કે અમારા બાપ દાદાઓએ અ કરતા અ કરતા અ કરતા કરીને બધા જ ધંધા કર્યા છે અને એના કારણે એ લોકોએ બહુ પાપ કર્યા છે એટલે નરકમાં જઈને પડ્યા છે એ વાત તો નક્કી થઈ અમારા બાપદાદાઓનો એ ઉદ્ધાર કરજો શ્રીઅરીએ કહ્યું વિદ્વાનો જેવો ભાવાર્થ કહે છે તે પ્રમાણે જગતમાં ગુરુઓ બે પ્રકારના છે એક પ્રકાર ધર્મ પ્રિય હોય તે અને બીજો પ્રકાર જે ગુરુને અધર્મ પ્રિય હોય તે ધર્મી ગુરુ જન પઢી કે ગીતા धर्म में चलत चलतया पसूरिता धर्मी गुरु के शिष्य जो जेता धर्मी गुरु के शिष्य जो जेता धर्म मे चलावत तेता धर्म मे ही ચલાવતતે ધર્મ વાળા ગુરુ ગીતાને ભણીને સ્વયં વ્યવસ્થિતપણે ધર્મમાં રહે છે અને તેમના જે શિષ્યો છે તેમને પણ ધાર્મિક ગુરુ દ્રઢતાથી ધર્મમાં ચલાવે છે મહારાજે કહ્યું જે વેદાંતને શુષ્ક વેદાંત બનાવી દે છે ભગવાન અને મોટા આચાર્યોએ વેદાંતની રચના કરી છે પણ એ વેદાંત ભગવાનને પામવા માટે છે પરંતુ શુષ્ક વેદાંતિઓએ એ વેદાંતના અર્થો ફેરવી નાખ્યા ધર્મ જગતની અંદર જ્યારે ધર્મનો છેદ ઉડાડી દે એવા ધર્મગુરુઓ બને ત્યારે ધર્મ લુપ્ત થઈ જાય છે લુપ્ત થઈ જાય છે આજે ભગવાન શ્રીહરિ પવિત્ર સંતોની આ પરંપરા પૃથ્વી ઉપર લાવ્યા જેના કારણે સંતોના ઉપદેશથી કથા વાર્તાના માધ્યમથી આ શાસ્ત્રોએ સત્પુરુષોએ કર્યા છે શાસ્ત્રોના શબ્દોના માધ્યમથી આજે કેટલા પરિવારો ધર્મ નિયમવાળા થયા છે કેટલા પરિવારો આ કથા વાર્તા સાંભળવાવાળા આપ સર્વે પોતાના આત્માના સાક્ષી છો કે તમે કથા વાર્તા દ્વારા સાધુના સમાગમ દ્વારા તમારા જીવનની અંદર કેટલું બધું છૂટી ગયું હશે જે ધર્મ કાચો હશે પરિપક્વ થયો હશે ધર્મ પાડવાના જેને તાન હોય ને એનાથી ધર્મિષ્ઠ વ્યક્તિઓ પ્રગટ થાય ધર્મિષ્ઠ વ્યક્તિત્વ પ્રગટ કરવા માટે ધર્મિષ્ઠ સદ્ગુરુની જરૂર પડે છે ધર્મનિષ્ઠ ભગવાનના સંત હોય ભક્ત હોય એના સંઘે કરીને એવું થાય છે ઘણા ભક્તો એવા હશે કે એ લોકો પહેલાં બારનું ખાતા હશે એને ઘેર બારથી બધું આવતું હશે પછીથી કોઈક એકાંતિક હરિભગતના યોગમાં આવ્યા એ હરિભગતનું જીવન જોઈ જોઈને સંતોનો ઉપદેશ સાંભળી સાંભળીને ઘરની અંદર બારનું બધું આવતું બંધ થઈ જાય એવા કેટલા પરિવારો હશે પણ એવું થયું કેમ ઓલા હરિભગત ધર્મવાળા હતા સંત ધર્મની વાત કરે છે એના માટે ધર્મ પડાય છે એટલે અહીં છે કે સાચા ધર્મને ધર્મ પ્રિય છે એવા ગુરુ પોતે ધર્મમાં રહીને પોતાના શિષ્યોને ધર્મમાં ચલાવે છે તેમને પાપનું ફળ દુઃખ છે એમ દેખાડે છે ધર્મનું ફળ સુખ છે એમ દેખાડે છે જન્મ મરણ જમ પૂરીને લક ચોરાશીનું દુઃખ હરેક દેહમાં આવતા અપાર રોગ એટલા બતાવે છે કે તેનો કોઈ પાર નથી પાતાળથી બ્રહ્માના લોક સુધીમાં કોઈ નિરોગી તો જોવા મળતા જ નથી સાચા સંત સાચા સદગુરુ પોતાના આશ્રિતને પાપનું ફળ બતાવે છે કે પાપ કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ કરવાથી એને ભોગવવું પડે છે કર્મના ફળ ભોગવવા પડે છે આવો ઉપદેશ આપે છે જેના કારણે એના યોગમાં આવેલા જીવાત્માઓ ભગવાનના માર્ગે ચાલે છે ધર્મમાં ચાલે છે ભક્તિ કરે છે નિયમ પાળે છે ભગવાનના ધામ સિવાયના જેટલા કહેવાય છે બધાને દુઃખરૂપ રોગ દેખાડે છે સાચા સદગુરુ શું કરે છે હરિ કે દામ વિન જે તો કહાવે रोग दुख रूप सब ही देखावे हरि भजे सुख अनंत बतावे हरि भजे सुख अनंत बतावे सुख भय ताके नाम सुनावे सुख भय ताके નામ સુનાવે ભગવાનના ધામ સિવાયના જેટલા કહેવાય છે બધાને દુઃખરૂપ અને રોગરૂપ દેખાડે છે જે ભગવાનને ભજ્યા હોય તેને થયેલ અનંત સુખ દેખાડે છે જે સુખી થયા હોય તેમના નામ કઈ સંભળાવે છે આ ભગવાનના સાચા સંત સાચા સદગુરુ આવું બતાવે છે શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનાવૃતમાં એક વાત કરી છે બહુ સરસ વાત છે બહુ ગમતી વાત છે એટલે હું વાંચું છું મહારાજના જ શબ્દોને વાંચું છું અને ભગવાને જીવોને અર્થે ભોગ અને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે ભોગ અને ભોગના સ્થાનકો તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે જેમ કોઈક ભારે સાવકાર હોય તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે અને પાણીની પરબ બંધાવે અને સદાવ્રત કરાવે છે અને ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારું કરાવે છે તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો ભગવાનની આગળ જેવા સળતાળાના રાંખ હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે અને જેમ સાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાખને અર્થે રચ્યા છે તે કરતાં તે શાહુકારના ઘરમાં સુખ અતિશય ઉત્તમ હશે એમ જણાય છે તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ સુખ ઉત્તમ હશે એમ બુદ્ધિવાળો હોય એને જાણ્યામાં આવે છે માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે તેને કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે પછી મહારાજે બધી વાત કરી છે મહારાજે એમ કીધું આગળ જતા એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને મહારાજ કે ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે ને બુદ્ધિવાળો કહેવાય પછી મહારાજ બોલ્યા પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે તે કરતાં રાજાનું સુખ અધિક છે તે કરતાં દેવતાનું સુખ અધિક છે તેથી ઇન્દ્રનું અધિક છે તેથી બૃહસ્પતિનું તેથી બ્રહ્માનું તેથી વૈકુંઠ લોકનું તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે આવું ભગવાનના સાચા સદગુરુ અને સંત સમજાવે જીવને એવું હરિચરિત્રમ સાગર કે છે એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રહસ્થને બહારને કોઈ રાંક ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે હવે જે મહારાજના શબ્દ છે સાંભળો અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે

તે જોમય જિયાં સર આકાર સુ કહિયે સુખ એ ના રે તે તેજ મધ્ય સિંહાસન શોભે તિયાં બેઠા બહુ નામી રે નિષ્કુળાનંદ કહે મન લો પૂર્ણ પુરુષોત્તમ પામી રે ભગવાનના ધામનો જ્યારે વિચાર કરે સુખનો વિચાર કરે ત્યારે મહારાજ કે બધેથી ઉદાસી થઈ જવાય છે અરે ઇન્ડિયાની અંદર સારામાં સારો બંગલો હોય પાંચ દસ નોકર ચાકર હોય ઘરની બહાર પાંચ ગાડીઓ સારી પડી હોય પરંતુ અમેરિકાના વિઝા મળે છે અમેરિકાની ફાઇલ ખુલે છે અહીંનું ગ્રીન કાર્ડ મળે છે તો વ્યક્તિ દોડીને બધું જ છોડી દે છે ઇન્ડિયાનું પાંચ દસ નોકર ચાકરનું સુખ પાંચ દસ ગાડીઓ ફેક્ટરી અને બંગલો ફીકો થઈ જાય છે અમેરિકાનું એપાર્ટમેન્ટ વાલું લાગે છે આવું તો ઘણા બધાઈને તમે જોતા હશો સંસારમાં ત્યાં સુખ હોય ત્યાં સુખ સાહેબી હતી છતાં પણ છોડી નહીં આવે ઘણા પાછા જતા હશે મારો દાવો નથી બધાને આવું જ થાય પરંતુ ઘણા બધા એવા છે કે જેના બંગલામાં નોકરો રહે છે ઇન્ડિયામાં અને એ લોકો અહીં નાના એપાર્ટમેન્ટમાં રહે છે કંઈક તો અહીં સુખ વિશેષ માન્યું છે ત્યારે જ ત્યાં છોટ્યું છે ને એક ડૉક્ટર છે ઇન્ડિયાથી આવેલા વર્ષો પહેલાં એ ડૉક્ટર જ્યારે દવાખાનું ચલાવતા ઇન્ડિયામાં જે જગ્યાએ ત્યારે ડૉક્ટર સવારની અંદર છ કે સાત વાગે દવાખાનું ખોલે તો રાતના દસ વાગે પણ એને ત્યાં પેશન્ટ લાઈનમાં ઊભા હોય મોટી લાઈન પડે એટલો યશસ્વી ડૉક્ટર એને ત્યાં જાય એટલે સારું થઈ જાય એવું લોકોને બધાને એમ ને ભગવાને કેટલાકને આપી હોય દેન એવી એ દવા આપેલ સારું થઈ જ જાય આટલો યશસ્વી ડોક્ટર ત્યાં બધા સાહેબ સાહેબ કે સાહેબ સાહેબ લઈ લો આજે આવું કેસ લઈ લો સાહેબ આજે દસ વાગ્યા જ પણ લઈ લો પાંચ દસ મિનિટ મોડા જાઓ એવો ડોક્ટર અમેરિકા આવ્યો જેની પાછળ પબ્લિક એને ખોડે એ ડોક્ટરને અમેરિકાની અંદર રાઈટ મળવાનો હશે અહીં આવે અહીં આવ્યા પાંચ સાત વર્ષ સુધી મોટેલની રૂમો બનાવી ડોક્ટરે કયું સુખ કયું સુખ અહીં દેખાનું હશે કંઈક તો વિચાર્યું હશે ને ત્યાં સાહેબ કહેવાય છે એ ડૉક્ટરને રૂમ બનાવવાની છે છતાં પણ ડૉક્ટરે સહર્ષે સ્વીકાર્યું વર્ષો પહેલાંની વાત છે ડૉક્ટર ગુરુજીના અમે સંતો હતા ખોડામાં માથું મૂકીને રડી પડ્યા હતા ત્યારે યાદ કરીને કે ખબર નહીં ભગવાને આ શું કર્યું પણ હવે ત્યાં તો બધું કાઢી નાખ્યું છે કારણ કે ન્યા ભણેલા હોય અહીં આવીને બધું ફરીથી કરવું પડે ઉંમર મોટી થઈ શકે નહીં પણ ત્યાં કરતાં કંઈક સુખ વધારે જાણ્યું હશે તો રડીને પણ અહીં જ રહ્યા હજુ જઈને ખોલે તો પાછા પેશન્ટ ચાલુ થઈ જાત પણ ન ગયા આ લોકની અંદર એક સામાન્ય પૃથ્વીના ટુકડાઓ કોઈક પૃથ્વીના ટુકડાઓ ચકચકાટ ચમકે છે કોઈ પૃથ્વીના ટુકડાઓમાં કશું જ નથી કંઈક પૃથ્વીના ટુકડાઓ રેગિસ્તાન છે કોઈ પૃથ્વીના ટુકડાઓની અંદર ચમકતા સિતારાઓ મોટા મોટા બિલ્ડિંગો છે કોઈ પૃથ્વીના ટુકડાઓની અંદર લીલા ઝાડીને અનેક પ્રકારના રત્નોને ખનીજો છે આવા પૃથ્વીના ધૂળના ટુકડાઓ છે એ ટુકડાઓની અંદર કોઈ ટુકડામાં આપણને જવા મળે આપણી આસક્તિવાળો ટુકડો એને ત્યાં જવા મળે તો પણ આપણને વર્ષોથી રહેલી જન્મભૂમિ ભૂલાઈ જાય છે બોલો ક્યાં ને ક્યાં પછી કેવું ખેતર વાલું લાગતું હશે નાના હશો ને કુજ યુવાન હશો ત્યારે ગામડાના ખેતર તમારા હશે વાળા લાગતા હશે ને ખેતરનો શેઢો વાલો લાગતો હશે ને ઝાડવા વાલા લાગતા હશે ને ફળિયા લાગતા હશે ને ખાટલા નાખીને રાત્રે ઉનાળામાં બેઠા હો પવન આવતો હોય લાઈટો ગઈ હોય ને ફળિયામાં બધાય વાતો કરતા હોય ત્યારે આમ લાગે કે આ બસ અહીંયા જ જિંદગી છે હવે ક્યાં ફાનસની જિંદગી જોતાં જોતાં દાદા ઠેક સ્માર્ટફોન પર આવી ગયા વાહ વાહ ફાનસની જિંદગીમાંથી સ્માર્ટફોન તમે ખરેખર યુગને તો તમે જોયો કહેવાય કારણ એ છે કે તમે ઠેક ફાનસને ખડિયાના યુગથી માંડી દીવાના યુગથી માંડી સ્માર્ટ ફોન ને અત્યારના આઈપેડ સુધીનું પાછા વાપરવાય લાગે આમ આમ કરીને ફોટો પાડો વિડીયો ઉતારો વાહ વાહ પાંચ યુગ જોઈ નાખ્યા કહેવાય તમે આ બોલો પાય જોઈ રૂપિયા જોયા ડોલર જોયા પણ ડોલર નું મહાત્મ્ય સમજ્યું બધું છૂટી ગયું ને ફળિયું ખાટલો ખેતર ઝાડ બધું છૂટી ગયું કઈ રહ્યું નહીં લો ભારત ભૂમિ છૂટી ગઈ કારણ કે કંઈક સુખ વધારે દેખાનું છે આ લોકની અંદર પણ આપણે અનુભવથી જોઈએ છે કંઈક વધારે સુખ દેખાય છે ત્યારે બીજું છૂટી જાય છે તો ભગવાનના ધામનો વિચાર ભગવાનના ધામની અંદર અનંત મુક્તો ભગવાનનું સુખ લે છે નથી જન્મવાનું નથી મરવાનું ત્યાં નથી વૃદ્ધાવસ્થા ત્યાં કોઈ પ્રકારનું ત્યાં ધોળોવાળ નહીં થાય ત્યાં કોઈ પ્રકારની ઉપાધિ નથી કોઈ પ્રકારનું દુઃખ નથી સુખ સુખ ને સુખ કેવળ ભગવાનનું સુખ હા ઘી ગોળ ને લાડુ જેવું છે આમ ઘી જર્યા જ કરે જર્યા જ કરે મૂર્તિના સુખરૂપી ઘી હા હા પણ ત્યાં સંકલ્પ કરો કે લાડુ તો ચિંતામણી જેવું છે ને મૂર્તિ તો ત્યાં લાડવા આવી જાય તાજા ઘીના ધામ એવું છે એ ધામના સુખનો વિચાર ભગવાનના ભક્તે નિત્ય કરવો જોઈએ કારણ કે જ્યાં જઈને આપણે અખંડ રહેવું છે એનો વિચાર નહીં કરીએ જ્યાં જઈને આપણે અખંડ રહેવું છે આપણી અમેરિકાની ફાઇલો જે કોઈ મૂકી તમારી ફાઇલો જે દિવસ કોઈ મૂકી તે દિવસથી તમે શું વિચાર કરતા હતા કે અમારી ફાઇલ દસ પંદર વર્ષમાં ખુલશે ખુલશે કોઈ પણ કાર્ય તમે કરવા જતા હશો ને તરત હવે હમણાં પંદર વર્ષમાં જવું જ છે આપણે પછી શું કરવા એને રિપેર કરાવવું ઘર કોઈ પણ વાતની અંદર એનું અનુસંધાન રહેતું હશે કે મારી ફાઇલ મૂકેલી છે ફાઇલ મૂકેલી છે મારી બેને મૂકી છે મારા માતા પિતાએ મૂકી છે આને મૂકી છે પંદર વીસ વર્ષ દરમિયાન તમે બધા એ રીતે આવેલા છો એટલે તમને અભ્યાસ પાક્કો હશે કે કોઈ પણ કાર્યમાં તમને અનુસંધાન આવતું હશે કે હમણાં જવું ગાડી લેવી છે પણ હવે હમણાં જવાનું છે ને દસ વર્ષમાં પછી ગાડી કોણ સાચવશે આમ કરીને અનુસંધાન એનું તમે સતત રાખેલું હશે તો ભગવાનના ધામમાં જવું છે એનું અનુસંધાન કેમ નહીં આ દેહ મૂકીએ હમણાં જવું છે હમણાં જવું છે બસ આ શરીર મૂકીને જવું છે જવું જ છે એવું કેમ નહીં એની ફાઇલ મૂકી જ છે ને આપણે ધામમાં જવાની ફાઇલ મૂકી જ છે ને ધામમાં જવા માટેની ફાઇલ મૂકી છે ને ફાઇલ ખોલી પણ ગઈ છે પ્રોસેસ ચાલુ છે પ્રોસેસ ચાલુ છે પ્રોસેસ પતશે ડેટ નક્કી નથી ખાલી પ્રોસેસ ક્યારે પતે અહીંની ફાઇલોનું હોય પંદર વર્ષે પતે કોઈ છ મહિને પતે આમાં પ્રોસેસ ચાલુ છે અને જેવો પ્રોસેસ પતે આમાં આરે નથી આવતી સીધો પ્રોસેસ પતે એટલે ઉપાડે કે હાલ ભાઈ અને ક્યારે કોનો પ્રોસેસ પતે કંઈ નક્કી નહીં કોઈનો ત્રીસ વર્ષે પતી જાય કોઈનો ચાલીસ વર્ષે પતી જાય કોઈનો પચાસ વર્ષે પતી જાય સાઠ વર્ષે પતે કોઈનું નેવું વર્ષે પતે પ્રોસેસ પતે એટલે ભગવાન છેલ્લો સિક્કો માર દે પૂરું ફાઇલ ઇઝ ક્લોઝ રિઝલ્ટ આપી દે કે હાલો ઉપડો આવે તો આપણે ફાઇલો મૂકી છે ને ભૂલી કેમ જઈએ અમેરિકાની ફાઇલ મૂકી અને ન ભૂલ્યા બીજા કોઈ બીજી કોઈ પણ પ્રકારની આપણે અરજીઓ કરી હોય કોઈ અહીંની ગવર્મેન્ટમાં કાંઈ પણ એને નથી ભૂલતા ભગવાનની મૂકેલી ફાઇલને કેમ ભૂલી જઈએ રોજ પૂજા કરીએ રોજ આરતી કરીએ રોજ કથા સાંભળીએ તોય ભૂલી જઈએ છીએ આ દેહને મૂકીને ભગવાનના ધામમાં જવું છે બસ આ ઘડીએ દેહને મૂકવો છે ભૂલી કેમ જઈએ એ કેમ યાદ નથી રાખતા એનું અનુસંધાન કેમ નથી કરતા કોઈ આરે ઝઘડવા જતા રહીએ તો આપણે વિચારે હમણાં મૂકવું છે ને હું આવે લાંબી માથાકૂટ એમ કેમ એવું કેમ નથી થતું આપણને એનો વિચાર આપણે મારે તમારે એકાંતમાં બેસીને કરવો જોઈએ કંઈક આપણને મેળવવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ વિચારવું જોઈએ કે હમણાં મૂકવું છે જેને મેળવું એ તો મારી ભેગા આવશે નહીં જેને હું મેળવવા માટે આટલી બધી માથાકૂટ કરી છે મારી ભેગા આવશે નહીં અને આ બધું જ મૂકીને હમણાં જ હાલ તો થઈ જઈશ ત્યારે આ તો બધું અહીં જ પડ્યું રહેવાનું છે તો શું ભગવાનનો ભક્ત આવા વિચારવાળો હોય અને વિચાર આપે છે ભગવાનના સાચા સંત ભગવાનના સાચા ભક્ત એનો સમાગમ આપે છે માટે લોમસ ઋષિ હતા એક એક રૂવાડે એક રુવાડે હજારો એક રૂવાડે હજાર હજાર યુગ જાય એટલી મોટી આયુષ્ય તે લોમસ ઋષિને કીધું કોઈ ભાઈ કંઈક બાંધો કે બંગલો કે કંઈ મોટું આટલું બધું લાંબુ આયુષ્ય તમારે આટલું બધું તમારી પાસે શક્તિ છે સમૃદ્ધિ છે બધું છે આ ઝૂંપડામાં હું પડ્યા છો લોમસ ઋષિ કે થોડું જીવવું શું ઉપાધિ થોડું જીવવું શું ઉપાધિ અને આપણે થોડું જીવવું જાજી ઉપાધિ કેટલી ઉપાધિ જીવવું થોડું ને ઉપાધિ જાજી માટે ભગવાનના ભક્ત આપણે સાવધાન બનીએ ક્યારેય મન કર્મ વચનથી અધર્મને માર્ગે ચાલે નહીં અને ગીતાને વાંચી જાણીને ધાર્મિક ગુરુ સમજણ લે છે તે ઉપર કહી તેવી છે હવે જે અધર્મી ગુરુઓ કહેવાય છે તેઓ ગીતાને વાંચી બનીને એવો અર્થ કરે છે કે અધર્મ કરવામાં જે પાપ લાગતું હોય તેને તેઓ ધર્મ તરીકે દેખાડે છે અસત પુરુષો શાસ્ત્રમાંથી જ શાસ્ત્રના અર્થને અવળા કરે અને શાસ્ત્રના અર્થને અવળા કરીને એમાંથી જ અધર્મની અંદર લઈ જાય એ અસત ગુરુ છે શાસ્ત્રના અર્થને અવળા કરે ત્યારે માટે શાસ્ત્રને સત્પુરુષ થકી જ સમજવા એવું કીધું ભગવાન શ્રીહરિએ તો આ સંપ્રદાયની અંદર એવી ધર્મની મર્યાદાઓ બાંધી છે ને કે સાદી ભાષામાં જ શિક્ષાપત્રી લખી છે અમારા શાસ્ત્રો ધર્માનુતાથી સાદી ભાષામાં જ લખાઈ લે છે એટલે ધર્મની એવી મર્યાદાઓને એટલું જોરદાર બંધારણ કર્યું છે અને સામાન્ય વ્યક્તિ વાંચે તો એને ખબર પડે કે ધર્મ શું છે શું પાડવું ને શું ના પાડવું તરત ખબર પડી જાય પરંતુ જે લોકોને આ તો શ્રીજી મહારાજે શું શિક્ષાપત્રીને બધું દોહન કરીને આપ્યું છે આપણને પણ આ ગ્રંથો જયારે આ ગ્રંથોની વાત જયારે સ્વામી કરે છે ને એ સમયે જયારે શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા હતા એ સમયની જે સિચ્યુએશન હતી એમાં તો શાસ્ત્રની અંદર દોહનરૂપ ધર્મ કાઢવાનો આવે જે પેલો સમજાવે કોણ દોહન કરે જે સમજાવે સમજી લે શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રી અર્ક આપ્યો એટલે આપણને ખબર છે કે આમ ભરતું પણ જો એ ન આપ્યો હોય તો ખબર કેમ પડે ખબર ના પડે અ કરતા હું તો બ્રહ્મ છું બ્રહ્મ નથી પુરુષ નથી સ્ત્રી કંઈ જ નહીં મને કશું લાગતું જ નથી એટલે એકલો અધર્મ અને આજે પણ હજુ આ જમાનાની અંદર એવી જગ્યાઓ હશે કે જ્યાં આવી પ્રકારનું ખોટું જ્ઞાન આપીને ઘણા લોકો કલ્યાણના માર્ગે ખોટા રસ્તે ચાલતા હોય ધર્મ એ ધર્મ જ છે કોઈ દિવસ ધર્મના સ્વરૂપને અધર્મમાં પરિવર્તન કરી ભગવાનને પમાય નહીં કોઈ દિવસ ના પમાય શ્રીજી મહારાજે કહ્યું આ પ્રમાણે વર્તે એ જ મારો શિક્ષાપત્રીમાં કીધું આ પ્રમાણે વર્તે મારો અને આ પ્રમાણે ન વર્તે બારો આ પ્રમાણે વર્તે આ લોકને પરલોકને વિશે સુખી થાય ન વર્તે ના થાય માટે ભગવાનના ભક્ત આપણે બધાય ભગવાનની આજ્ઞાઓમાં સારધાર બનીએ અધર્મ કરવામાં જે પાપ લાગતું હોય તેને તેઓ ધર્મ તરીકે દેખાડે છે આ તો ધર્મ છે આવું દેખાડે કુડાપંથી મારા જે કહ્યું ને ચાર પ્રકારનો સંગ ના કરો એમાં એક કુડાપંથી કીધા ને એમાં એકલો અધર્મ હોય એકલો અધર્મ છતાં પણ એને ધર્મ માનતા હોય ધર્મ માનતા હોય जनमात्र कहावत जीतने अधर्म करने मे रुचि हे तीतने वेद पुराण न होवत जोबु वेद पुराण न हवत जोबु वर्णाश्रम ने होत सो वर्णाश्रम ने होत सोऊ સામાન્ય રૂપમાં મનુષ્ય માત્રની અધર્મમાં રૂચિ રહેતી હોય છે જો વેદ અને પુરાણો ન હોત તો વર્ણ અને આશ્રમની વ્યવસ્થા પણ ન હોત સામાન્ય રીતે દરેક વ્યક્તિ સામાન્ય રીતે સહજ રીતે જીવ પ્રાણી માત્રની અધર્મમાં રૂચિ હોય છે એવું અહીં આગળ શ્રીજી મહારાજ કહે છે બધા લોકો સામાન્ય રૂપમાં મનુષ્ય માત્રની અધર્મમાં રુચિ રહેતી હોય છે કારણ કે ઇન્દ્રિયાની પ્રમાથીની ઇન્દ્રિયો એવી છે કે ઇન્દ્રિયોને જગત તરફનો ઢાળો છે જગતના વિષયો ભોગવવા તરફનો ઢાળો છે એની પાસે વિવેક અવિવેક એની પાસે આ કરવા યોગ્ય ન કરવા યોગ્ય આ વિવેક સાધુના સમાગમ વિના નથી આવતો જેના કારણે અધર્મ તરફનો એનો ઢાળો સહજ છે ગમે છે એવું એક ધાર્મિક ફંક્શન ગોઠવાયેલું એક ધાર્મિક કથાની ગોઠવણી થયેલી એક પ્રદેશમાં આજુબાજુના ગામડાના લોકોએ ત્યાં આપણા સંતો રહેતા હોવાથી આમંત્રણ આપ્યું કે આ ધાર્મિક પ્રસંગમાં તમે પણ પધારો એ ધાર્મિક પ્રસંગની જે પત્રિકા આપવા આવેલા હતા એ પત્રિકાની અંદર બીડીના યજમાનો હતા સિગારેટના યજમાનો હતા તમાકુના યજમાન હતા હોકાના યજમાન હતા અને એ પ્રોગ્રામની અંદર પણ એ પ્રકારનું વાતાવરણ હતું ધાર્મિક ગ્રંથની કથા કથા ધાર્મિક ગ્રંથની સનાતન શાસ્ત્રની કથા પણ સનાતન ધર્મનો સદાય લોપ થાય એ પ્રકારનું વાતાવરણ બીડીના યજમાન ધાર્મિક પત્રિકામાં બીડી યજમાન ધાર્મિક શાસ્ત્રની કથામાં બીડીના યજમાન ક્યાંથી થાય મન કહો તમને આશ્ચર્ય લાગશે હવે એ વખતે ફોટો પાડ્યો નહીં બાકી તો તમને બતાવત કે આમ છે તો અને મંડપ આખો નાખેલો એવું નહીં કે નાનું અમથું કોઈ ફળિયામાં બેઠેલા મોટો મંડપ અને હોકા બીડીયોન ચલમોની તો રેલમ છેલ થાય ને એવું છે માટે ભગવાન સ્વામિનારાયણે જે આ સ્થાપ્યું છે ને બહુ ગજબનું સ્થાપ્યું છે ભગવાન સ્વામિનારાયણે જે આ સત્સંગને સ્થાપ્યો છે જે ધર્મની મર્યાદાઓ સ્થાપી છે જે આપણું સદાચારમય જીવન શ્રીજી મહારાજે આપ્યું છે હજારો વખત ભગવાન સ્વામિનારાયણને કરોડો વખત વંદન કરો થેન્ક યુ કહો મહારાજને કે મહારાજ તમે અમને સદાચારમય જીવન આપ્યું નહીં તો બહુ લોકો ભૂલા પડે છે બહુ લોકો ભૂલા પડે છે આ યુગમાં પણ ભૂલા પડતા હશે તો જ થાય ને આ યુગમાં પણ ભૂલા પડતા હશે શ્રીજી મહારાજે જે આપણને આપ્યું છે શ્રીજી મહારાજના જે સત્પુરુષોએ આપણને આપ્યું છે એ બહુ ગજબનું આપ્યું છે આપણે તો આવી બધી વાત કંઈ આવતી જ ના હોય છતાં પણ કોઈ જગ્યાએ ક્યારે આપણે ગાફલ ના બની જાય એનું ધ્યાન રાખવું પડે કારણ કે ઘણીક વખત વધારે પડતું ઓવર પડતું જ્ઞાન વધારે પડતું જ્ઞાન એ પણ ક્યારેક નુકસાન કરે છે શાસ્ત્રની મર્યાદાથી બહાર ગયેલું જ્ઞાન છે ને એ એક બહુ સરસ ભજન બનાવેલું છે સાધુ થયે એમને એમને બહુ સરસ એક ભજન છે એ ભજનના શબ્દો એવા છે માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી એ સાચો જ્ઞાની નથી પણ જ્ઞાની તો એ જ સાચો છે જેને ભગવાન સતત દેખાતા હોય જ્ઞાની તો એ જ સાચો છે જેને ભગવાનની આજ્ઞા ઉપર સતત નજર હોય જ્ઞાની તો એ જ સાચો છે જેને ભગવાનની ઈચ્છા સતત દેખાતી હોય જ્ઞાની એને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન બાકી બધો બકવાસ છે બકવાસ જ્ઞાની એ છે જ્ઞાન એનું નામ છે જ્ઞાન કોઈથી લુપ્ત ના થઈ જાય સવાર સાત વાગે હોય અને દસ વાગે જે ટળી જાય ને જ્ઞાન ના કહેવાય એને નોલેજ કહેવાય એને નોલેજ કહેવાય જાણકારી કહેવાય જાણકારી અત્યારે હું કથા કરું છું અને કથાની અંદર મને બધું સરસ બધું વાતો કરતાં બહુ સરસ આવડી ગઈ પણ અહીંથી હેઠો ઉતર્યો પછી મને કાંઈ આનું કશું જ ના રહ્યું એ જ્ઞાન નથી નોલેજ છે નોલેજવાળા લાખો હોય જ્ઞાની તો લાખોમાં કોક હોય નોલેજ વાળા લાખો હોય જ્ઞાની તો લાખોમાં કોઈક જ હોય જ્ઞાન વાયુએ રહિત દીવો હોય ને એવું સ્થિર હોય છે કોઈ દી એ ટળે નહીં જે જ્ઞાન થઈ જાય એ જ્ઞાન એવું જ રહે એમાં કોઈ દી વિચલન ના થાય એને જ્ઞાન કહેવાય અને પરમાત્માનું એવું જ્ઞાન જ્યારે થાય ત્યારે ભગવાનને જ્યાં જોવે ત્યાં દેખાય એને કાંઈ અહીં કીધું કે સામાન્ય રૂપમાં મનુષ્ય માત્રની અધર્મમાં રૂચિ રહેતી હોય મનુષ્યને અધર્મ કરવો ગમે કોઈને કાંઈ તમે કોઈ જગ્યાએ વ્યસન કેવી રીતે કરવું એનો ક્લાસ ચલાવાય છે વ્યભિચારમાં કેવી રીતે ભળવું એનો ક્લાસ છે કોઈ ટ્યુશન ક્લાસ ચોરી કેવી રીતે કરવી એ શીખવાડવાનો કોઈ ક્લાસ હાલે છે ના હાલે જીવને એ બધું સહજ આવડે એનો ઢાળો છે જોઈ જોઈને શીખી જાય ઝઘડા કેમ કરવા ઘરમાં સાસુઓના ઝઘડા કેમ કરવા કેવી રીતે આ કરવું આ કરવું એનું કોઈ ટ્રેનિંગ સેન્ટર છે ના ઉપદેશ આપવો પડે છે શાંતિ રાખો હમણાં ધમાલ ઉપડી છે બધી હળગાવાની બધી બધી બાજુ પર એ કોઈને શીખવાડવું પડે એના કોઈ ક્લાસ કરાયા જ કોઈ કે કોઈ નિર્દોષોને પીલી નાખો એમ કોઈ ક્લાસ કરાયા જ તમારું જે તમારું આંદોલન છે એ બરાબર છે પણ નિર્દોષને પીલી નાખવા બીજાને એવા તો કોઈ કોઈ જગ્યાએ ક્લાસ ચાલતા નથી ને પણ જીવનો ઢાળો છે ખોટું કરવાનો એ બાજુનો ઢાળો છે પણ ઉપદેશતા ના દેવા પડે શાંતિ રાખો સમજણ રાખો કોઈનું ખરાબ ના કરશો આ બધાના ઉપદેશ દેવા પડે ચોરી ના કરશો વ્યભિચાર ના કરશો દારૂ ન પીશો માંસ ન ખાશો આના ઉપદેશ આપવો પડે ઓલાનો ઉપદેશ જ ના દેવો પડે અધર્મ તો આપોઆપ વ્યાપે એમાં કળિયુગ કડયુગ તો લક્ષણ છે શીખવાડવું ન પડે શીખવાડવું ના પડે બે પાંચ એવા નાના નાના છોકરાઓ આટલા છઠ્ઠા ધોરણ સાતમા ધોરણમાં ભણતા હોય બહુ નિષ્કપટ ભાવે વાતો કરે ઓ હો અધર્મ કરતા એને વાર નહી અધર્મ એને અધર્મના વર્ણન સાંભળીએ તો આપણને ચક્કર આવી જાય ક્યાં અધર્મ આટલી ઉંમરમાં આટલો બધો આવડી ગયો કેવી રીતે શીખ્યો કોને શીખવાડ્યો ઘરમાં કોઈ ના શીખવાડ્યો સત્સંગમાં કોઈ ના શીખવાડ્યો સ્કૂલના ક્લાસમાં એના ટીચર એના શીખવાડ્યો તો આટલી ઉંમરમાં આને આવો અધર્મ ક્યાંથી આવડ્યો મોટા મોટા એવા ગેંગના ટોળામાં રખડવા જતો રહેતો હોય ને આ બધું ખાતો પીતો હોય જે તે ફરતો હોય બધું જ કરતો હોય આટલો આમ આપણને આશ્ચર્ય લાગે એને કોને શીખવાડ્યું એના મા બાપે ના શીખવાડ્યું એના વડીલોએ ના શીખવાડ્યું સંતોએ ના શીખવાડ્યું એના ક્લાસ ટીચરે ના શીખવાડ્યું આ છોકરાઓ આવી કેવી રીતે થઈ ગયા કુસંગે કરીને એક કુસંગ થયો એકને જોયો જીવને ખેંચાન થાય ખેંચાન થાય એ છોકરાઓ ત્યાં સુધી કેના તો નિષ્કપટ થયા કે અમે ઘરે એવું કહી દઈએ કે આજે તો સ્કૂલે છે ને મારે થોડું રોકાવાનું છે લેટ આવજો ચાર કલાક લેવા ચાર કલાક લેવા માટે લેટ આવજો ચાર કલાક ક્યાં જવાનું અધર્મને શીખવાડવો નથી પડતો અધર્મ કરવાની જીવની રૂચિ સહજ છે ધર્મ પાડવા માટે ઉપદેશની જરૂર છે ધર્મને આપવા માટે ઉપદેશની જરૂર છે આ શાસ્ત્રોની રચના આપણા જીવનને સંયમિત બનાવવા માટે છે બાકી ઓલું તો ક્યાં સહજ રીતે આવડે હોટલમાં ખાતા કોઈને શીખવાડવા માટે કંઈ ક્લાસ કરાવવા પડે પણ હોટલમાં ન ખાવું બહારનું ન ખાવું એના માટે કેટલી કથા સાંભળે કેટલી સાંભળે ત્યારે માંડ માંડવરી એમ થાય ઘણા એમ થાય કે સંતોને આવે હું સંતો તો કયા કરે બાકી આટલું ચોખ્ખું મળતું હોય ને આવું હોય તો પછી હું વાંધો છે સંતો તો કે ભાઈ ભીષ્મ પિતામની બુદ્ધિ ખાલી દુર્યોધનની દ્રષ્ટિ પડી જમવાની ઓલી થાળી પર ત્યાં ભીષ્મ પિતામાની બુદ્ધિ ફરી ગઈ કે હું તો દુર્યોધનના પક્ષે જ રહીશ અડ્યો નહોતો ખાલી આંખ પડી ત્યાં આવું થઈ ગયું ખાવ તો શું થાય પણ સંતો તો ક્યાં આવે સંતો ધર્મ છે ને બિચારાનો એનો બિચારાનો ધર્મ છે સાધુ શું કરે બીજું આપણને આવું ના કે શું કે સાંભળે ખરા સાધુ ને બિચારા કરે જોકે આપ સર્વે શ્રોતા જંતો હું જાણું છું તમારા જીવનને ઘડવા બહુ પ્રયત્ન કરું છું તમે મંતવ્ય લખો છો કેટલું વિચારશીલ મનનશીલ તમે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનો ખ્યાલ આવે છે અને ખરેખર હું તમને કરબદ્ધ વિનંતી કરું છું જીવનને થોડું ચિંતનવાળું મનનવાળું બનાવું છો કેટલા ભક્તોને દર્શન કરું છું અહીં મંદિરમાં આવતા હોય દૂર હોય બે બે વર્ષના સત્સંગમાં આવ્યા બે બે વર્ષના પણ એને વચનામૃતની લગ્ની જોઈએ વચનામૃત વાંચતા હોય ઘણા ચાર પાંચ વર્ષથી છે વચનાવૃતના પાઠ કરે અખંડ આપણા મગનભાઈ છે વચનામૃતની અંદર ઓહો આખો દાડો વચનાવૃત ભક્ત ચિંતામણી શું જીવન દિવ્ય બની જાય ભગવાનના ભક્તોના કેવા જીવન દિવ્ય બને છે એવા ભક્તો જે જે છે થોડા સમયથી છે અને આટલા બધા દિવ્ય જીવન બની જાય લગ્ન લગાડી દીધી છે લગ્ન બસ થોડા કાળ જીવવું ને આવે શું ઉપાધિ આવી લગ્ન લગાડી છે અને ખરેખર પરિવર્તન એના જીવનમાં દેખાય બાકી ઘણા તો એકસો આઠ પાઠ કરે ને એક ભાઈ વર્ષો પહેલાં એકસો આઠ પાઠ કરીને મળેલા ઘણા વર્ષો થઈ ગયા વીસ બાવીસ વર્ષ થઈ ગયા એકસો આઠ પાઠ કર્યા કે ભક્ત ચિંતામણીના પણ પાછો સ્વભાવ તો એનો એ જ સ્વભાવ ના સુધરે જીવનમાં પરિવર્તન ના આવે આપણા વિચાર ના બદલાય તે પાઠ કર્યો શું કામ પ્રીત કરત મેરો પલટ્યો હે પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ ભગવાનમાં હેત થાય ભગવાનની ભક્તિ થાય કથાનું શ્રવણ થાય શાસ્ત્રના પાઠ થાય આપણા અંગ બદલાઈ જાય અંગ ન બદલાય અને આપણે ગમે એટલું કરીએ એનો અર્થ શું કારણ કે આપણે કરીએ છીએ સ્વભાવ સહિત કરીએ છીએ સ્વામીએ વાતોમાં કીધું કરવું પણ સ્વભાવ રહિત થઈને કરવું દેહ ભાવ સહિત સ્વભાવ સહિત એના કારણે તો સત્સંગના પાસ આપણને લાગતા નથી સત્સંગના પાસ પંદર વીસ વર્ષથી લાગેલા હોય પણ એક કુસંગનો ઝાટકો લાગે તો બધા સત્સંગના પાસ ફીફાની જેમ ઉડી જાય આનું કારણ શું એનું શું કારણ કારણ એ છે સ્વભાવ સહિત સત્સંગ છે સ્વભાવ રહિત થઈને જો સત્સંગ કરેલો હોય તો એક કે બે વર્ષનો સત્સંગ હોય ને તો એ શ્રીજી મહારાજ એવા સમર્થ છે બ્રહ્મરૂપના રસ્તે આગળ એને અનુભવ થવા લાગે આ સત્સંગ કંઈ ગોજારો નથી આ સત્સંગ બહુ દિવ્ય અને મહામુક્તોએ સ્થાપેલો સત્સંગ છે આ સત્સંગની અંદર બ્રહ્મરૂપ થઈ જવાય એવો આ સત્સંગનો પ્રતાપ છે માટે તમે બધાએ મનન ચિંતન કરો છો મંતવ્ય લખવાની અંદર વિચાર કરો છો તમે કથાનું જે રટણ કરો છો મારી તમને કરબદ્ધ વિનંતી છે આ રસ્તાને ક્યારેય છોડશો નહીં ચિંતન મનન શાસ્ત્રનું ચિંતન મનન કથાની અંદર જે આવેલું છે એનું મનન કરી કરીને વિચાર્યા કરો વિચાર્યા કરો વિચાર્યા કરો તમને જે ગમે વિચાર્યા જ કરો જે કથા તમને બહુ ગમી ગઈ હોય વારે વારેને સાંભળ્યા જ કરો સાંભળ્યા જ કરો સાંભળ્યા જ કરો એનાથી આત્મા છે ને બહુ જ જુદી રીતનો થઈ જશે થતો જાય છે ઘણા બધાનો થતો જાય છે પણ કરી દેવો છે આપણે દેહ મુકતા પહેલા આપણે મહારાજને ગમે એવા થઈ જવું છે એ પાકી વાત છે અને થઈ જવાશે એક જ લાઈન જો પકડી રાખી હશે તો થઈ જવાશે જેમ પેલો ઘોડાને ડાબલા પહેરાવ્યો ને ઘોડો હાલ્યા કરે એમ હાલ્યા જવાનું કથા વાર્તા કીર્તન ભજનના ડાબલા પહેરી ભગવાનની મૂર્તિ ધારીને હાલ્યા જવાનું અક્ષરધામનું તખત દૂર નથી આમ આવી જશે પણ ઘોડો જો ડાબલા ઊંચા કરીને આમ 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 જોવા 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 ગયો 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 ને ને તો પગ ક્યારે ખબર નથી અને લક ચોરાસીની બહુ ઊંડી ખીનો છે બહુ ઊંડી ખીનો છે કેદી બહાર નીકળીએ કેદી બહાર નીકળીએ કેટલા જન્મો લીધા હજુ અંત નથી આવ્યો હવે તો લાવવો જ છે લાવવો જ છે એમ માની મંડી પડવું બધા લોકો પશુના માર્ગે ચાલતા હોત કારણ કે સામાન્ય રીતે મનુષ્યને આવી જ ઈચ્છા થાય છે કોઈ જાતિ કહેવાતી ન હોત માત્ર પશુ પંખી કીડા વેલી વૃક્ષ ખડ ધાન્ય સુધીની જાતિઓ દેખવામાં આવત કાંકરા પથ્થરની પણ બધી જાતિઓ અન્વસ્ત્ર અપાર ધાતુઓ જે જે અપાર પદાર્થો ન ગણી શકાય તેવી તે બધાની જાતિઓ કહેવાત જો ધર્મની જ રચના ના થઈ હોત વેદોને પુરાનો ન હોત ઋષિ મુનિઓએ શાસ્ત્રો ન રચ્યા હોત તો તો બધી જાતિ જાતિએ ખરખી જ હોત કોણ પશુ કોણ મનુષ્ય ધર્મે હિના પશુ ભી ભીષમાના ધર્મ રહિત જેનું જીવન છે એ પશુ જેવું જ છે પશુ જેવું જ છે અને તમે વિચારો ને જ્યાં સત્સંગ નથી સત્સંગનો અર્થ સ્વામી સંપ્રદાયમાં સત્સંગ શબ્દ બહુ પ્રચલિત છે પણ સત્સંગનો અર્થ થાય છે સત એવા શાસ્ત્ર સત એવા પુરુષ સત એવા ભગવાન એનો સંગ એટલે સત્સંગ તો પરોક્ષમાં પણ હોય વૈષ્ણવ પરિવારોમાં પણ સત્સંગ હોય એવા સત્સંગના પરિવારો વૈષ્ણવ હોય સ્વામિયણ સંપ્રદાયમાં હોય ઇતર કોઈ દેવી દેવતા સાત્વિક દેવી દેવતાઓને ભજવાવાળા પરિવારો હોય એ બધા સત્સંગમાં છે એને જે પ્રમાણેનો સત્સંગ મળ્યો જે શાસ્ત્ર મળ્યા જે પ્રમાણેના એને એને સંત મળ્યા જે પ્રમાણે એને પોતાના ઈષ્ટદેવ મળે એમાં ભજતા હોય છે એ કરે છે પરંતુ એટલાને બાકાત કર દો એટલાને બાકાત કરી દો તો આ પૃથ્વી પર બાકીનાના જીવનમાં શું મળે શું મળે કશું જ ના મળે પશુ કરતા પણ ભૂંડું જીવન છે જો ધાર્મિક પરિવારો પૃથ્વી પર જેટલા હોય ચાહે કોઈ પણ સારા કોઈ પણ સાત્વિક દેવી દેવતા કે કોઈ અવતારોને ઈષ્ટદેવ તરીકે માણીને ભજતા હોય કે સ્વયં શ્રીજી મહારાજને ભજતા હોય એવા પરિવારોની ગણતરી બાજુ પર કાઢી નાખો તો પૃથ્વી પર કેટલા લોકો એવા છે કે જેને મનુષ્યત્વ શા માટે મળ્યું છે એને અનુસંધાન રાખીને જીવતા હોય ભગવાને આપણી ઉપર તો દયા કરી છે સત્સંગ બધા જ શ્રેષ્ઠ હશે સત્સંગ બધા જ સારા છે જે જે ઈષ્ટદેવને માનીને ભજતા હશે બધું જ સારું છે પણ આપણને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે આપણને ભગવાન સ્વામિનારાયણના જે સત્પુરુષોના કરેલા શાસ્ત્રો મળ્યા છે આપણને જે ભગવાન સ્વામિનારાયણના પવિત્ર સત્પુરુષો અને સંતો ભક્તોનો સંગ મળ્યો છે અને જે આ સત્સંગ છે આપણી જે દિનચર્યા મળી છે સવારમાં પૂજા પાંચ ટાઈમની માનસી પૂજા સવારમાં આરતી સ્તુતિ સાંજે આરતી સ્તુતિને ચેષ્ટા અને કથા આવું કદાચ કદાચ બહુ જ ઓછી જગ્યાઓ હશે પૃથ્વી ઉપર બહુ ઓછી જગ્યાઓ જે સ્વામિયણ સંપ્રદાયની અંદર ભગવાને આપણને આપ્યું છે એવું નહીં હોય એવું નહીં કથા વાર્તા સત્સંગ જો ન હોય તો તો કોઈ ભગવાન ભજે નહીં હોય જ સત્પુરુષો એક જગ્યાએ ના હોય સત્પુરુષો બધે હોય દરેક ધર્મમાં સત્પુરુષો કોઈક ને કોઈક હોય સંત પુરુષો બધે હોય પરંતુ સ્વામિયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની એક વિશેષતા છે શ્રીજી મહારાજે એવી આ રચના કરી છે જેમાં અઢળક આપણા આત્માનું આત્યંતિક કલ્યાણ થઈ જાય એવું ઢગલા બંધ ભાથું જો ભરેલું હોય તો એવો આપણો શ્રીજી મહારાજનો સ્થાપિત અને સદ્ગુરુ રામાનંદ સ્વાયનો સ્થાપિત જે ઉદ્ધવ સંપ્રદાય અને પાછળથી સ્વામીયણ સંપ્રદાય તરીકે ઓળખાવા લાગ્યું મહારાજના નામે એવો આ સત્સંગ છે આપણને સત્સંગની પ્રાપ્તિ થઈ છે એ જ આપણા મોટા ભાગ્ય છે આગળ અહીંયા આગળ બીજી વાત ઘણી બધી જ્ઞાનમય વાતો થશે એને આપણે આવતીકાલે સાંભળશું ગણશ્યામ મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નલકંઠમ ભજે શ્રીગણશ્યામ મહાજનીજે વાલભક્